ગુડ મોર્નિંગ ઓર સ્ટુડન્ટ્સ આપણે સંસ્કૃતનો લાસ્ટ વિડિયો જે ભણ્યા એ આપણે પંચરાત્રમ જે નાટક હતું એનો એક અંશ ભણ્યા અને પ્રકરણ ચૌદ અને પંદર આપણા સિલેબસમાંથી માંથી આવ્યું હોવાથી આજે આપણે પ્રકરણ સોળ નો અભ્યાસ કરવાના છીએ જેનું નામ છે અજય સહ ભવિષ્યથી તે હંમેશા અજય બની જાય છે એને કોઈ જીતી એ પોતે એકદમ સૌથી કોઈ એને જીતી નથી શકતું એમ અજય ઇતિહાસની અંદર અમર બની જાય છે તેવાનો મતલબ એમ છે તો આપણને શ્લોક આપવામાં આવે છે આ અંદર એની જોઈએ કે ચાણક્ય વિરચિત રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધા છે રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે આપણે ચાણક્યનો આપણે આઠમા ધોરણમાં પણ એક પાઠ ભણ્યા કે પોતે એકદમ જે કહી શકાય અને રાજકારણની અંદર પોતે પારંગત તો એમને જે નીતિસાર નામનો જે ગ્રંથ એમણે લખ્યો છે એનામાંથી આ બધા લેવામાં આવ્યા છે અને આપણને જીવનમાં કાંઈ સમજાવી જાય એટલે રાજ આપણે જે જીવનની અંદર જરૂરી છે એ બધો ઉપદેશ આનામાં આપવામાં આવે છે ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે આપણી આસપાસ વિચારતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજીત કરતા હોઈએ પણ ચાણક્ય જેવા વિદ્વાને પોતાની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી એક કૂતરા પાસેથી છ ગધેડા પાસેથી ત્રણ કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્ન લિખિત પદ્યો ચાણક્ય રચ્યા છે મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ વીસ ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ એ પણ આ પાઠથી સમજી શકાશે આપણને ઘણી વખત એમ થાય છે કે આપણે તો એકદમ મનુષ્ય છીએ એટલે સૌથી ઉત્તમ પ્રાણી છીએ તો આપણને કોઈની પાસેથી કંઈ શીખવા જેવું હોતું નથી આપણે તો માણસ પાસેથી શીખવા પણ તૈયાર ન થતા પણ ચાણક્ય જે એકદમ તજજ્ઞ કહેવાય જે વિદ્વાન કહેવાય જે રાજકારણની અંદર એકદમ પોતે નિપુણ હતા એમણે પણ કહ્યું છે કે આપણી આજુબાજુ જે બીજા અન્ય પ્રાણીઓ છે સજીવો છે પશુઓ છે એનામાં પણ ઘણું બધું આપણને શીખવા માટેના ગુણો આપણને મળે છે તો એના કારણે આપણે એવા પ્રાણીઓ પાસેથી પણ કંઈક ને કંઈક શીખવું જોઈએ આપણે કંઈ નાના બની જતા નથી અને એ ગુણો કેટલા છે એના ક્રમ પણ આપ્યા છે આંકડા પણ આપ્યા છે તો ચાલો આપણે આ વિદ્વાન ચાણક્ય વિચરચિત કેટલાક પદ્યને આપણે અહીંયા ગાઈએ અને સમજીએ પહેલો જ જે શ્લોક છે સિંહા દે કંબકા દે કમ શટ સૂન ત્રીણી ગર્દ ભાત વાયસ પંચ શિક્ષે ચતવારી કુકુટા દપી આપણે જે પ્રસ્તાવનામાં વાત કરવામાં આવી હતી કે અલગ અલગ પ્રાણીઓ પાસેથી કેટલી સંખ્યામાં આપણે ગુણો મેળવવાના છે તો અહીંયા સિંહા દેકમ સિંહ વત્તા એકમ બકા દેકમ બગલા પાસેથી પણ એક સિંહ પાસેથી પણ એક શટઃ સુનહ કુતરા પાસેથી છ આખા ત્રિણી ભાત અને ત્રણ ગુણો ઘરદ એટલે ગધડા પાસેથી વાયસ પંચ કાગડા પાસેથી પાંચ ચતવારી દપી અને ચાર કોની પાસેથી કુકુટ કુકુટ એટલે કુકડો એની પાસેથી આપણે ચાર ગુણો શીખવા જોઈએ હવે આ ગુણોને આપણે અહીંયા વિશ્લેષિત કરીએ અને બીજા શ્લોક ની અંદર આપવામાં આવ્યા છે કે હવે આપણે બીજો શ્લોક છે કયા પ્રાણી પાસેથી અહીંયા જે આંકડા આપ્યા છે એના વિશે કઈ કહેવા છે પ્રભુતમ અલ્પમ કાર્ય વાયો નર કરતુ ઇમિચતી સર્વારંભે ન તત્કુર્યાદ સિહાદેકમ પ્રકીર્તિતમ હવે આપણે અહીંયા એક જે દેકમ સિંહ પાસેથી એક ગુણ કયો લેવાનો છે તો એના વિશે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે કાર્ય જે વ્યક્તિ અલ્પ અથવા તો વધારે થોડું કે વધારે કઈ પણ કાર્ય કરવા માંગે છે જે માણસ છે કરવા ઈચ્છે છે સર્વારંભે ન તત્કુર્યાત તો એ કોઈ પણ એને ગમે તેટલી કષ્ટિ પડે તો મહેનત કરી અને એ ઉદ્યમ કરીને એ કાર્યની શરૂઆત કરવી જોઈએ સિંહ પાસેથી આપણને આ એક ગુણ લેવા જેવો છે સિંહ છે પોતાના ખોરાકની શોધની અંદર છે ત્યારે એની શરૂઆત કરે જ છે એમ એટલે ગમે તે રીતે એને આરંભ તો તો કરવો જ પડે છે છે આ એક ગુણ આપણે સિંહ પાસેથી શીખવો જોઈએ આખો અનુવાદ છે કે જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવો જોઈએ સિંહ પાસેથી આ એક ગુણ આપણને લેવા માટે કહેવામાં આવ્યો છે આપણે ઘણું કર્મ કરવા માંગતા હોઈએ કે થોડું કરવા માંગતા હોઈએ પણ આપણને સિંહની જેમ એની શરૂઆત કરવી જ પડશે આપણને કઈ તૈયાર મળી જવાનું નથી ત્યારબાદ હવે ત્રીજો જે શ્લોક છે એનામાં વાત કરવામાં આવી છે બકા દેકમ હવે બગલા પાસેથી એક છે તો આલું બગલા વિશે પણ આપણને અહીંયા કઈ કહ્યું છે સર્ન્દ્રાણી સમ્યક બકવત તો જન કાલ દેશ ઉપનાની સર્વ કાર્યાણી સાધયેત સર્વે ઇન્દ્રિયાણી સર્વ સર્વ એટલે બધી અને ઇન્દ્રિયો આપણી જે પાંચ ઇન્દ્રિયો છે એને એકસાથે સાથે કાબુમાં રાખી અને શું કરવું જોઈએ બગલાની જેમ આપણે કાર્ય કરવું જોઈએ બધી ઇન્દ્રિયોને એક સાથે કેવી રીતના એક પગ ઉપર ઊભો રહી જાય છે પોતે હલન ચલન પણ કરતો નથી પાણીની અંદર છીછરા પાણીની અંદર ઉભો રહી અને માછલીને પકડવા માટે બગલો કેવી રીતના તપસ્યા કરે છે એવી રીતના દરેક વ્યક્તિએ પણ મેળવવા માટે પોતાની બધી ઇન્દ્રિયોને એક સાથે જોડવી જોઈએ એકતા બનાવવી જોઈએ આવી રીતના માણસે દરેક સમયની અંદર કાળ અને દોષની અંદર જે સર્વ કાર્ય છે એ હંમેશા સિદ્ધ કરવા જોઈએ એને એને પૂર્ણતા સુધી લઈ જવા જોઈએ કોઈપણ વસ્તુને આપણે એકાદો આપણામાં જો આમ ખોટી કુશંકાઓ આવી જશે તો આપણે કોઈપણ કાર્યને સિદ્ધ નથી કરી શકતા તો બઘલા પાસેથી આપણે બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખી અને કોઈપણ પણ કાળ અને દેશના સંદર્ભમાં બધું જે પ્રાપ્ત કરવાનું છે એનું કાર્ય ચાલુ કરવું જોઈએ તો આખા શ્લોકનો અનુવાદ છે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ હવે ચોથો શ્લોક છે એને આપણે જોઈએ પ્રાપ્તાસી સ્વલ્પ પ્રાપ્ત સંતુષ્ટેતન પ્રભુ ભક્ત જ્ઞાતવ્યા સ્વ ગુણા આપણે અહીંયા કેટલા બધા ગુણો આપણે અહીંયા શીખવાનો કયા છે છ આખા ગુણો તો કોની પાસેથી તો આપણે અહીંયા જોઈએ કે સુનહ સટ્ટ સુનહ સુનહ એટલે કૂતરું સ્વાનહ તો કૂતરા પાસેથી આપણે છ ગુણો શીખવાના છે તો અહીંયા એક છ ગુણ એને અલગ અલગ વિશ્લેષિત કર્યા છે આપણને કીધું છે કે પ્રભુ ભક્ત પ્રભુનો સ્વામી એકદમ વફાદાર જો કોઈ પ્રાણી હોય તો એ કુતરાને કહેવામાં આવે છે તો પ્રભુ નો ભક્ત બનવો અને બહાદુરી બતાવી કોઈ પણ અજાણી વ્યક્તિઓ સામે કેવો પ્રહાર કરે છે ધ્યાતવ્યા કોઈ પણ વિશિષ્ટ વસ્તુ વિશે એને જાણકારી હોય છે ઘણી વખત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પોલીસના ઘણા માણસો છે એ કુતરાઓને પોતે પોતાની હેલ્પ માટે રાખે છે આવી રીતના જાણકારી સ્વગુણાહી શ એનાથી ઉપર આપણે જોઈશું કે સ્વ સ્વલ્પ સંતુષ્ટ અને કઈ પણ ખાવાનું તમે આપો તો એનામાંથી સંતુષ્ટ થઈ જાય છે બીજો ગુણ છે સુનિદ્ર સારી રીતે જાય જાય છે છે અને પાછો પણ શીઘ્ર ચેતન થાય આપણા પગનો તો એ જલ્દીથી ઊઠી ઉઠી પણ જાય છે તો એનામાં એક તો સંતોષી છે એની નીંદર એને જલ્દી આવી જાય છે અને તરત જ ઈ પાછું ચેતના અવસ્થામાં પણ આવી જાય છે પ્રભુનો સ્વામ એકદમ એનો વફાદાર છે

જે શ્લોકો છે પદ્ય છે એનો આપણે અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરશું ચલો આવજો બધા